विद्यार्थी मित्रों नमस्ते। लिबर्टी करियर एकेडमी ऑनलाइन क्रेश कोर्स में आपनु स्वागत छे। विद्यार्थी मित्रों फ्लोरीन ना गुणधर्मो आपणे जोता था अने मैं थोड़ुंक अधूरू राख्यु तो फरीथी वात करे विज्ञान फ्लोरीन ना गुणधर्मोनी वात करे तो बधा ज हेलोजन तत्वों ते सौथी वधु क्रियाशील छे। ते धातु अने अधातु बन्ने साथे जोड़ाईने फ्लोराइड बनावे छे। તે એમોનિયા સાથે પ્રક્રિયા કરી નાઇટ્રોજન અને H2S સાથે પ્રક્રિયા કરી સલ્ફર હેક્ઝાફ્લોરાઇડ આપે છે। બે મોલ એમોનિયા 3 મોલ F2 સાથે પ્રક્રિયા કરતા N2+6HF બનાવે છે। H2S+4F2 ઇઝ ગિવ્સ ટુ SF6+2HF। ફ્લોરિનના ઠંડા અને મંદ એનિયોન્સ સાથે પ્રક્રિયા કરી ઓક્સિજન ડાયફ્લોરાઇડ બનાવે છે। 2F2 બે મોલ સાથે NaOH સાથે પ્રક્રિયા કરતા 2NaF+H2O+OF2 બને છે। એના પછીનો પોઈન્ટ જોઈએ કે બે મોલ ફ્લોરિનને સાંદ્ર અને ગરમ NaOH સાથે પ્રક્રિયા કરવામાં આવે તો યાદ રાખજો અહીંયા સૌથી પહેલાં સોડિયમ અને ફ્લોરિન બંને વચ્ચે પ્રક્રિયા થશે, NaF બનાવશે। 4 મોલ NaF બનાવે છે પ્લસ આમાંથી OH અને આમાંથી ઓલરેડી આપણે એમ કહી શકાય OHમાંથી પાણીના અણુ દૂર થશે 2 મોલ, કારણ કે મેં કીધું શક્ય હોય એટલા પાણીના, પછી વધે છે શું O2, તો આ બનાવશે। ધ્યાનમાં રાખજો। ખાસ ઉપયોગની વાત કરીએ એના પછી ફ્લોરિનના ઉપયોગો યુરેનિયમ F6SF6ની બનાવટમાં, ક્લોરોફ્લોરોકાર્બનમાં, ટેફલોનમાં, ક્રાયોલાઇટ અને HFમાં થાય છે। આ થઈ ફ્લોરિનના ઉપયોગો। ત્યારબાદ વાત કરીએ ક્લોરિનના પ્રાપ્તિ સ્થાનની વાત કરીએ। ક્લોરિન મુખ્યત્વે સોડિયમ ક્લોરાઇડ કાર્નેલાઇટ એટલે કે KCl ઇન્ટુ MgSCl2 × 6H2O અને કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2માંથી પ્રાપ્ત થાય છે। તો આ ખનિજના નામ છે, યાદ રાખજો, સોડિયમ ક્લોરાઇડ, જેને રોક સોલ્ટ પણ કહેવાય છે। કાર્નેલાઇટ KCl MgCl2 × 6H2O અને કેલ્શિયમ ક્લોરાઇડ CaCl2માંથી પ્રાપ્ત થાય છે। એના પછીની વાત કરીએ બનાવટ। બ્રાઇન દ્રાવણના વિદ્યુત વિભાજન દ્વારા ક્લોરિન મેળવવામાં આવે છે। 2NaCl+2H2O ઇઝ ગિવ્સ ટુ વિદ્યુત વિભાજન 2NaOH+Cl2+H2O। વિદ્યાર્થી મિત્રો અહીંયા બ્રાઇન દ્રાવણ એટલે આપણે એમ કહી શકાય દરિયાઈ પાણીનું કેથોડ અને એનોડ વિદ્યુતધ્રુવ રાખવામાં આવે। અહીંયા થોડા પ્રમાણમાં NaCl નું છે, એમાં પાણી એડ કરીને વિદ્યુત વિભાજન કરતા આપણને કેથોડ પર H2 વાયુ અને એનોડ પર Cl2 વાયુ, મેં તમને અગાઉ પણ ચર્ચા કરી વિદ્યુત રાસાયણિક કોષના ચેપ્ટરમાં કે Cl અને ઓક્સિજન વચ્ચે કોમ્પિટિશન થશે, જેમાં સાંદ્રતા વધુ હોવાને કારણે Cl છૂટો પડે છે। દ્રાવણમાં તો બાકી શું રહ્યું? તો દ્રાવણની અંદર આયનીકરણ કરીએ Na+ બાકી રહ્યો, કારણ કે એ વપરાયો નથી। પાણીનું જળ વિભાજન થયું ત્યારે H2 વાયુ મુક્ત થયો ત્યારે 2OH- અહીંયા 2 ઇલેક્ટ્રોન લખતા ભૂલી ગયા, 2OH- વધ્યા છે, અહીંયા 2Na+ વધ્યા, આ બંને વચ્ચે પ્રક્રિયા થઈને શું બનાવશે દ્રાવણ 2NaOH। કેથોડ ઉપર H2, એનોડ ઉપર Cl2 વાયુ અને દ્રાવણમાં જે રહી ગયું છે એ સોડિયમ હાઇડ્રોક્સાઇડ છે। મોલ્ટને NaCl ના વિદ્યુત વિભાજન દ્વારા પણ ક્લોરિન મેળવી શકાય છે। 2NaCl વિદ્યુત વિભાજન કરવામાં આવે ત્યારે 2Na+Cl2 વાયુ। પીગળેલી NaCl નું દ્રાવણ લેવામાં આવે, પીગળેલે એમાં કોમ્પિટિશનમાં કોઈ છે જ નહીં, Na+ ધનાયન અને Cl- તો NaIn છે એ કેથોડ ઉપર અને Cl-ion છે એ એનોડ ઉપર જશે અને અનુક્રમે Na+Cl2 વાયુ બનાવશે। તો અગત્યની છે NaCl ની બનાવટ, NaCl2 વાયુની બનાવટ। ત્યારબાદ વાત કરીએ ગુણધર્મો। ક્લોરિન ધાતુ અને અધાતુ સાથે જોડાઈને ક્લોરાઇડ આપે છે। ક્લોરિન
પાણીના વિભાજન દ્વારા HCl અને HClO મળે છે કે જે અસ્થાયી છે. Cl2 H2O સાથે પ્રક્રિયા કરે ત્યારે આપણે આનું આયનીકરણ કરીએ તો H પ્લસ પ્લસ OH માઇનસ. તો આ H પ્લસ એ Clને પોતાની તરફ એટ્રેક કરશે ત્યારે આ ઇલેક્ટ્રોન Clને આપે તો આ ઇલેક્ટ્રોન મળી લેશે, આ પોઝિટિવ ચાર્જ બનશે. તો આ પોઝિટિવ ચાર્જ અહીંયા લાગે ઓક્સિજન ઉપર તો આપણને શું મળે છે? HOCl અથવા HClO. HClOની સૂર્યપ્રકાશની હાજરીમાં ગરમ કરવામાં આવે, હીટ થતાં HCl પ્લસ નવજાત ઓક્સિજન છૂટો પડે છે. ક્લોરિનનો ઉપયોગ સહીને દૂર કરવા માટે થાય છે. સહીને દૂર કરવા માટે થાય છે. ક્લોરિન એ પ્રબળ ઓક્સિડેશનકર્તા તરીકે વપરાય છે. તે ફેરસનું ફેરિકમાં રૂપાંતર કરે છે. ઉપયોગોની વાત કરીએ તો ક્લોરિનનો ઉપયોગ હાઇડ્રોક્લોરિક એસિડ, NaOCl, બ્લીચિંગ પાવડર, ક્લોરેટ, વિનાઇલ ક્લોરાઇડ અને CClO4ની બનાવટમાં થાય છે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો બ્રોમિન પ્રાપ્તિ સ્થાન. બ્રોમિન મુખ્યત્વે દરિયાઈ પાણીમાં, ખારા પાણીમાં, તળાવમાં NaBr, KBr, MgBr2 તરીકે હોય છે. બનાવટની વાત કરીએ બ્રોમિન મુખ્યત્વે દરિયાના પાણીમાંથી મેળવવામાં આવે છે. દરિયાના પાણીમાંથી ક્લોરિન પસાર કરવાથી Br2 પ્રાપ્ત થાય છે. 2Br માઇનસ પ્લસ Cl2 ઇઝ ગિવ્સ ટુ 2Cl માઇનસ પ્લસ Br2. પ્રયોગશાળામાં NaBr ને MnO2ને અને સાંદ્ર H2SO4 સાથે ગરમ કરી મેળવવામાં આવે છે. યાદ રાખજો, ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે કે NaBrને MnO2 પ્લસ સાંદ્ર H2SO4 સાથે ગરમ કરો ત્યારે સૌથી પહેલાં Mnનું આયનીકરણ થશે, SO4 સાથે જોડાશે તો MnSO4 બનશે. આમાંથી H+ બે ઉત્પન્ન થયા છે. H+ આપણે એમ કહી શકાય H+ હાઇડ્રોજન, સોડિયમ હાઇડ્રોજન, અને એની સાથે જોડાશે તો અહીંયા 2 મોલ લીધા છે H2SO3 મોલ. એમાંથી આપણે એમ કહી શકાય 1 મોલ વપરાઈ ગયો તો 2 મોલ બાકી રહી ગયા. એ 2 મોલ H2SO4 છે, એની અંદરથી આપણને બનશે 2NaHSO4. અને જે H+ છે એ OH- સાથે જોડાશે અને પાણીના અણુ બનાવશે. 2 મોલ પાણીના અણુ. અને 1 મોલ Br2 બનાવશે. તો અગત્યની પ્રક્રિયા છે, ખાસ ધ્યાનમાં રાખજો. ગુણધર્મો બ્રોમિન રેડિયસ બ્રાઉન રંગનું ભારે પ્રવાહી છે. તેને પાણી, આલ્કાઇલ્સ, એમોનિયા, ધાતુ અને અધાતુ સાથેની પ્રક્રિયા ક્લોરિનના જેવી જ હોય છે. બ્રોમિન જળ મર્ક્યુરી ઓક્સાઇડ સાથે જોડાઈને મર્ક્યુરસ મર્ક્યુરી ઓક્સાઇડ બ્રોમાઇડ બનાવે છે. તો 2HgO ની 2Br સાથે પ્રક્રિયા કરવામાં આવે પાણીની હાજરીમાં, પાણી સાથે સોરી, તો HgBr2 ઇન્ટુ સોરી HgO પ્લસ 2HgBrO બનાવે છે, જેને આને કહેવાય છે મર્ક્યુરી ઓક્સાઇડ બ્રોમાઇડ. ઉપયોગની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો તો આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઇફસ્ટાઇલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ. ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. અને આ એપ ખાસ કરીને ધોરણ 9-12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, JEE મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો. બ્રોમિનનો ઉપયોગ ઇથિલિન બ્રોમાઇડ બનાવવામાં થાય છે. બ્રોમિનનો ઉપયોગ EGBr, બ્રોમિન જળ,
ડાયઝ, દવાઓ તથા બેન્ઝાઇલ બ્રોમાઇડ બનાવવામાં પણ થાય છે. આયોડિનની વાત કરીએ ત્યારબાદ પ્રાપ્તિસ્થાન આયોડિન ઊંડા દરિયામાં આવેલા લેમિનેરિયાના રોપોમાંથી પ્રાપ્ત થાય છે. તેમાં આયોડિનનું પ્રમાણ 0.5% જેટલું હોય છે. બનાવટ: વ્યાપારી ધોરણે આયોડિન બ્રાઇન દ્રાવણમાંથી અથવા દરિયાઈ રોપામાંથી મેળવવામાં આવે છે. દરિયાઈ રોપાને સૂકવી તેને બાળી તેના અંશ 1% આઈટુ ધરાવે છે. આ 1% આઈટુમાંથી મેળવવામાં આવે છે. ગુણધર્મની વાત કરીએ તો આયોડિન પાણીમાં અંશત દ્રાવ્ય છે. તેની દ્રાવ્યતા 10% KI દ્રાવણના ઉમેરવાથી વધારી શકાય છે. આયોડિનની પાણી સાથેની પ્રક્રિયા ફ્લોરિનની પાણી સાથેની પ્રક્રિયા કરતાં વિપરીત છે. તો 4I-O2+4H+ = 2I2+2H2 અહીંયા આવે = 2I2+2H2O બનાવશે. તો કેટલા કાર્બનિક દ્રાવણમાં દ્રાવ્ય હોય છે? આયોડિનની ઠંડા અને મંદ એનેવલ સાથેની પ્રક્રિયાથી હાઇપોઆયોડસ એસિડ મળે છે. આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. એનેઓએચની I2 સાથે પ્રક્રિયા કરવામાં આવે પણ ઠંડા અને કેવા લીધા છે? મંદ એનેઓએચ, યાદ રાખજો. તો આપણને આની અંદરથી NaI બનશે, NaI+HIO બનાવશે. બાકીનો ભાગ વધ્યો OH અને I. ચલો, એના પછી જ્યારે આયોડિન સાંદ્રા અને ગરમ એનેઓએચ સાથેની પ્રક્રિયાથી Cl2 અને Br2 જેવી હોય છે, ત્યારબાદ વાત કરીએ તો આયોડિનની એમોનિયા સાથેની પ્રક્રિયા નીચે મુજબ છે. 2 મોલ એમોનિયા, 3 મોલ I2 સાથે પ્રક્રિયા કરતાં Ni3(NH3+3HI) બનાવે છે. એ જ રીતના આગળ વાત કરીએ તો 8Ni3(NH3) સાથે પ્રક્રિયા કરવામાં આવે તો 5N2+9I2+6NH4I બનાવે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ ધ્યાનમાં રાખજો. એના પછી ઉપયોગોની વાત કરીએ. આયોડિનનો ઉપયોગ આયોડેક્સ, આયોડોફોર્મ, KI તથા પોટેશિયમ આયોડેટની બનાવટમાં થાય છે. આયોડિનની ઉણપથી ગોઇટર નામનો રોગ થવાની સંભાવના રહેલી છે. હાઇડ્રોક્લોરિક એસિડ: હાઇડ્રોક્લોરિક એસિડ એ હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુને પાણીમાં પસાર કરી મેળવવામાં આવે છે. બનાવટની વાત કરીએ તો HCl એ સોલ્ટ કેક પદ્ધતિ દ્વારા મેળવવામાં આવે છે. NaCl+H2SO4=420 કેલ્વિન તાપમાને સોડિયમ હાઇડ્રોજન સલ્ફેટ પ્લસ હાઇડ્રોક્લોરિક એસિડ બને છે. એ જ રીતના વાત કરીએ તો સોડિયમ હાઇડ્રોજન સલ્ફાઇડ બને છે. એની જો NaCl સાથે પ્રક્રિયા કરવામાં આવે 823 કેલ્વિન તાપમાને તો Na2SO4+ આપણે એમ કહી શકાય હાઇડ્રોક્લોરિક એસિડ બને છે. એટલે મતલબ આ બેને અને SO3ના બીજા મોલ સાથે, સોરી અહીંયા મિસ્ટેક છે, એને બે સાથે પ્રક્રિયા કરે અને Na2SO4 બનાવે છે. આ H વધ્યો છે એ Cl સાથે જોડાશે, NaCl બનશે. ત્યારબાદ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો પ્રયોગ ખૂબ જ શુદ્ધ HCl એ H2 અને Cl2ના સીધા મિશ્રણથી મેળવવામાં આવે છે. હાઇડ્રોજન પ્લસ ક્લોરિન = 2HCl. પ્રયોગશાળામાં NaCl અને સાંદ્ર H2SO4ના મિશ્રણને ગરમ કરવાથી પણ HCl મેળવાય છે. NaCl+H2SO4 આયનીકરણ કરશો એટલે મળી જશે Na
एसओ फोर एट्ले टू एन ए टू एसओ फोर पण लई शकाय अथवा आपणे खाली एम कही शकाय जो आ रीतना दर्शाए वधु प्रमाण में एनएसएल नाख्यो हे तो ओली रीते मळशे पण ओछा प्रमाण में हशे तो एने वधु प्रमाण में नाखवामां आवशे तो हवे जे कहूँ छूं ए रीतना ओछा प्रमाण में हशे तो एन ए टू एसओ फोर प्लस एससीएल मळत बे मूळ हवे वात करीए अहींया 420 केल्विन तापमाने प्रतिक्रिया करवामां आवे तो एने अने आनो हाइड्रोजन सल्फेट एन एच एसओ फोर प्लस आनो हाइड्रोजन आनो सील एस सी एल मेळवामां आवे छे। तो आ रीतना एना पछी वात करीए आगळ गुणधर्म। एस सी एल ए रंगविहीन तीखी वास धरावतो सरळताथी रंगविहीन द्रावण में द्राव्य थई जतो वायु छे। ते पाणी में सरळताथी द्राव्य थई जाय छे अने ते द्रावण हाइड्रोक्लोरिक एसिड तरीके ओळखाय छे। एमोनिया साथे प्रक्रिया द्वारा तेना सफेद धुमाड़ा उत्पन्न करे छे। एमोनिया प्लस एस सी एल इज गिव्स टू एन एच फोर सी एल। आपणो प्रसरण वायुनो सिद्धांत जोयो तो एनी अंदर आनो उपयोग कर्यो तो कि एक 10 सेंटीमीटर लांबी यू ट्यूब लो अथवा कांचनी नळी लो एना एक छेड़े एमोनिया युक्त ऋणू पूंभड़ा धरावतु बुच अने एक छेड़े बोळेलू आपणे एम कही सकीए कि हाइड्रोक्लोरिक एसिड में बोळेलो ऋणू पूंभड़ो बने पेक करवामां आवे थोड़ा समय पछी आ बाजूना भाग में तमने जोवा मळशे। सॉरी आ बाजू मैं एमोनिया लीधो उल्टू करूँ छू एमोनिया અને આ બાજુ લઉં છું હાઇડ્રોક્લોરિક એસિડ તો આ બાજુના ભાગમાં સફેદ ધુમાડા ઉત્પન્ન થાય એ સફેદ ધુમાડા કોના હોય છે એન એચ ફોર સી એલના। વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યના પોઈન્ટ છે। એના પછી વાત કરીએ સક્રિય ધાતુ જેવી કે ઝીંક મેગ્નેશિયમ આયર્ન વગેરે એસ સી એલ સાથે પ્રક્રિયા કરે અને એસ ટુ વાયુ મુક્ત કરે છે તો આ ધ્યાનમાં રાખજો ઝેડ એન प्लस एस सी एल प्रक्रिया करे जेड एन सी एल टू प्लस हाइड्रोजन ऑलरेडी बनावशे। एने एवी ज रीतना मेग्नेशियम आयन नी पण प्रक्रिया बनावी शकाय छे। आगळ वात करीए एना उपयोगो। हाइड्रोक्लोरिक नो उपयोग क्लोराइड ना क्लोराइड्स क्लोरिन एन एच फोर सी एल अने ग्लूकोज बनावा थाय छे। धातुनी सपाटी परथी ऑक्साइडना पड दूर करवा माटे वपराय छे। दवाओनी बनावटमां तथा प्रयोगशाळामां उपयोग थाय छे। त्यारबाद वात करे विद्यार्थी मित्रों ब्लीचिंग पाउडर। एना ब्लीचिंग पाउडरनो प्राप्ति स्थानी वात करे अगत्यनो पॉइंट छे ब्लीचिंग पाउडर। ब्लीचिंग पाउडर ए हाइपोक्लोरस एसिडनो कैल्शियम क्षार छे लखे सी ए ओ सी एल टू। कैल्शियम हाइपोक्लोराइड अने कैल्शियम क्लोराइडनुं मिश्रण छे। बनावटनी वात करीए तो फोड़ेला चूना परथी क्लोरिननो प्रवाह पसार करीने ब्लीचिंग पाउडर मेळवी शकाय छे। फोड़ेला चूनो लखी हवे सी ए ओ एच ट्वाइस प्लस सी एल टू 813 केल्विन तापमाने प्रक्रिया करवामां आवे त्यारे सी ए ओ सी एल टू प्लस एच टू ओ बने छे। गुणधर्मनी वात करीए एना पछी मर्यादित जत्था मंद एच टू एसओ फोर साथेनी प्रक्रियाथी ऑक्सिजन मळी आवे छे જેમ કે ટુ સી એ ઓ સી એલ ટુ પ્લસ એસ ટુ એસઓ ફોર ઇઝ ગિવ્સ ટુ એસ ટુ એસઓ સોરી ઇઝ ગિવ્સ ટુ સી એ સી એલ ટુ પ્લસ આમાંથી જે ઓક્સિજન છૂટો પડ્યો છે પાણીને અણુ સોરી આમાંથી જે ક્લોરિન છૂટો પડે હાઇડ્રોજન સાથે જોડાશે અને બે મોલ એસ સી એલ બનાવશે। હજી આપણે એમ કહી શકીએ કેલ્શિયમ બાકી રહ્યો છે સી એસ ઓ ફોર બનાવશે તો આ ખાસ ધ્યાનમાં રાખજો। અને એસ સી એલ ઓ માંથી આપણે એમ કહી શકાય એસ સી એલ પ્લસ ઓક્સિજન નવજાત ઓક્સિજન છૂટો પાડી શકાય છે જેથી તે ઓક્સિડેશન કરતા અને બ્લીચિંગ એજન્ટ તરીકે વર્તે છે। વધુ પ્રમાણમાં મંદ એસિડ અથવા સીઓ ટુ સાથેની પ્રક્રિયાથી સી એલ ટુ મળી આવે છે। સી એ ઓ સી એલ ટુ પ્લસ એસ ટુ એસ ઓ ફોર સી એ ઓ સી એલ ટુ પ્લસ એસ ટુ એસ ઓ ફોર તો આયનીકરણ પ્રક્રિયા કરો સી એસ ઓ ફોર બનશે અહીંથી
પછી જે વધે એમાંથી પાણીનો અણુ દૂર કરવામાંથી એસ ટુ અને ઓક્સિજન ભેગા થશે, એસ ટુ ઓ બનાવશે અને વધ્યો સીએલ ટુ એ મુક્ત થશે. એ જ રીતના સીએસ સી ઓ સીએલ ટુનું જો કાર્બન ડાયોક્સાઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે સીએ ઓ આ ભાગ અને આ ભાગ ભેગા થશે, સીએ સી ઓ થ્રી પ્લસ સીએલ ટુ વાયુ બનાવશે. અહીં મિસ્ટેક છે તો યાદ રાખજો, અહીંયા સીએ સી ઓ થ્રી બનાવે છે, સીએ સી ઓ થ્રી. એના પછીની વાત કરીએ, સારો બ્લીચિંગ પાવડર કુલ 55.9% ક્લોરિનનો, 35-38% ભાગ ક્લોરિનનો બનેલો છે. ઉપયોગની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, સુતરાઉ કાપડને બ્લીચ કરવા માટે વપરાય છે, ક્લોરોફોર્મની બનાવટમાં પણ વપરાય છે, જંતુનાશક તરીકે પાણીને જંતુરહિત કરવા માટે થાય છે, લાકડાને સંકોચાતું અટકાવવા માટે પણ એનો ઉપયોગ થાય છે. એના પછી વાત કરીએ તો અહીંયા સમૂહ નંબર 17 પૂરો થયો. હવે સ્ટાર્ટ કરીએ સમૂહ નંબર 18. સમૂહ નંબર 18માં ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે અને નીટ માટે ઇમ્પોર્ટન્ટ કહી શકાય. જેવી રીતના મેં નાઇટ્રોજન અને ફોસ્ફરસની વાત કરેલી એ રીતના સમૂહ નંબર 18 પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. ચલો વાત કરીએ અહીંયા સમૂહ નંબર 18ના 6 તત્વો હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન અને ઝેનોન અને રેડોન આવેલા છે. આ તત્વો ધાતુઓ કે હેલોજનની માફક અધાતુઓ પણ નથી. આ તત્વોની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના તેમને ઇલેક્ટ્રોન મેળવવા કે ગુમાવવા મુશ્કેલ બનાવે છે. આથી તત્વો સામાન્ય રીતે રેડોક્સ પ્રક્રિયા કરતા નથી. આ બધા જ તત્વો ઓરડાના તાપમાને વાયુ સ્વરૂપે અને રાસાયણિક રીતે નિષ્ક્રિય છે. પ્રાપ્તિ સ્થાનની વાત કરીએ, વિશ્વભરમાં હિલિયમ સૌથી વધુ પ્રમાણ મળતો વાયુ બીજા નંબરે આવે છે, જે કુલ દળનો 25% ભાગ છે. તે કુદરત અને કુદરતી વાયુમાં મળી આવે છે. હિલિયમ કુદરતી વાયુમાં ખૂબ જ અલ્પ પ્રમાણમાં આર્ગોન સૂકી હવામાં 1% હોય છે, જ્યારે બાકીના વાયુઓ હવામાં અતિશય પ્રમાણમાં હોય છે. રેડોનનું બહુ ઓછા પ્રમાણમાં શરીરમાં પ્રવેશવું જોખમ ઉત્પન્ન કરે છે. ગ્રેનાઇટ ખડકોમાં રહેલા અલ્પ પ્રમાણમાં રેડિયમના કિરણોત્સર્ગી ક્ષય રેડોન બનાવે છે. 88 રેડોન 226માંથી જેનું ક્ષયન થશે અને આપણે 86 રેડોન 222 બનાવે છે, જેમાંથી હિલિયમ મુક્ત થાય 2 હિલિયમ 4 બનાવે છે. તો ધ્યાનમાં રાખજો. ઉપયોગની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, એના નિષ્ક્રિય વાયુ ક્રિયાશીલ ન હોવાને કારણે તેમનો ઉપયોગ માત્ર નિષ્ક્રિય વાતાવરણમાં ઉત્પન્ન કરવા માટે થાય છે. દાખલા તરીકે ઓર્ગનનો ઉપયોગ વીજળીના બલ્બમાં તથા વેલ્ડિંગમાં ધાતુને ઓક્સિજન બચાવવા થાય છે. પ્રવાહી સ્થિતિમાં હિલિયમનો ઉપયોગ સંશોધનમાં ખૂબ નીચું તાપમાન મેળવવા માટે થાય છે. તેનું ઉત્કલન બિંદુ કોઈપણ પદાર્થ પર કરતાં અતિશય નીચું છે. ભૌતિક ગુણધર્મની વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, સમૂહમાં ઉપરથી નીચે તરફ જતાં પરમાણીય ક્રમાંક વધવાની સાથે પરમાણીય કદ વધવાનું અને આયનીકરણ એન્થાલ્પી ઘટવાનું સામાન્ય વલણ જોવા મળે છે. આયનીકરણ એન્થાલ્પી ક્રમ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન તરફ પ્રમાણે જતાં ઘટે છે. એ જ રીતના વાત કરીએ હિલિયમથી રેડોન પ્રમાણે જોવા મળતા મળતો હોય છે. કદની વાત કરીએ તો હિલિયમથી રેડોન તરફ જતા વધે છે. આ વાયુ પાણીમાં ખૂબ જ ઓછા પ્રમાણમાં દ્રાવ્ય થતા હોય છે. આર્ગોન એ નાઇટ્રોજન અને ઓક્સિજન કરતાં વધુ દ્રાવ્ય હોય છે. વાયુના કદના વધવાને સાથે દ્વિધ્રુવીય આકર્ષણ બળ વધે છે, જેથી દ્રાવ્યતાનો ક્રમ હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન તરફ જતા વધે છે. તો અગત્યના પોઈન્ટ છે ક્રમ, આયનીકરણ એન્થાલ્પી ઊર્જા ક્રમ અને દ્રાવ્યતાનો ક્રમ. એના પછી વાત કરીએ આગળ રાસાયણિક ગુણધર્મો. આ તત્વોની સ્થાયી ઇલેક્ટ્રોન રચનાને કારણે તેઓની ઇલેક્ટ્રોન રચના સ્વીકારવાની વૃત્તિ નથી. આ તત્વો ઇલેક્ટ્રોન પ્રાપ્ત એન્થાલ્પીનું મૂલ્ય વધુ ધન હોય છે. હિલિયમ, નિયોન, આર્ગોન કોઈ રાસાયણિક પ્રક્રિયા કરતા ન હોવાથી તેમાંના કોઈપણ સંયોજનો જાણીતા નથી. જ્યારે ક્રિપ્ટોન અને ઝેનોન માત્ર ફ્લોરિન સાથે પ્રક્રિયા કરે છે. એક્સીના 3 જુદા જુદા ફ્લોરાઇડ એક્સી F2, એક્સી F4, એક્સી F6 બનાવે છે.
આ સ્ફટિકમય ઘન પદાર્થોનું 25 ડિગ્રી સેલ્સિયસ તાપમાને ઉદ્વપાતન થાય છે અને તે પ્રબળ ફ્લોરિનેટિંગ એજન્ટ છે. પાણીના ખૂબ જ અલ્પ પ્રમાણમાં પણ તેનું જળ વિભાજન થાય છે. દાખલા તરીકે વાત કરીએ, ઝેનોન પ્લસ એફ ફોર ઇઝ ગિવ્સ ટુ 400 ડિગ્રી ટેમ્પરેચરે ગરમ કરવામાં આવે તો એક્સી એફ ફોર બનાવે છે સોલિડ ફોર્મમાં. એ રીતના ઝેનોન 2F2 સાથે પ્રક્રિયા કરવામાં આવે 600 ડિગ્રી ટેમ્પરેચરે 7 bar દબાણે તો XeF4 બનાવે છે. એના પછી વાત કરીએ તો ઝેનોન 1:20 રેશિયો લેવામાં આવે, ઝેનોનનું 1 અને ફ્લોરિનનું 20, તો 300 ડિગ્રી ટેમ્પરેચરે 70 bar દબાણે પ્રક્રિયા કરવામાં આવે તો ઝેનોન F6 બનાવે છે. ખાલી ઝેનોન વધુ પ્રમાણમાં લેવામાં આવે 400 ડિગ્રી ટેમ્પરેચરે ગરમ કરતાં XeF2 બને છે, જ્યારે ઝેનોનને આપણે એમ કહી શકાય 1:5 પ્રમાણ લેવામાં આવે ત્યારે ઝેનોન પ્લસ 2F2 ઇઝ ગિવ્સ ટુ ઝેનોન F4 બનાવે છે. અહીં મિસ્ટેક છે વિદ્યાર્થી મિત્રો, F2 આવે, અહીંયા પણ 2 આવે. એના પછી વાત કરીએ ઝેનોન F4 O2F2 143 ડિગ્રી સેલ્સિયસ તાપ 143 કેલ્વિન તાપમાને ગરમ કરવામાં આવે તે ઝેનોન F6 પ્લસ O2 બનાવે છે. 2 ઝેનોન F2 સોલિડ પ્લસ 2H2O લિક્વિડ, તો 2 ઝેનોન પ્લસ 4HF પ્લસ O2 ગેસ સ્વરૂપમાં રૂપાંતર કરાય છે. ત્યારબાદ વાત કરીએ નિષ્ક્રિય વાયુની ક્રિયાશીલતા ઓછી હોવા પાછળ તેની સંયોજકતા કક્ષાની ઇલેક્ટ્રોન રચના ખૂબ જ વધુ આયનીકરણ ઊર્જા તેમજ અસામાન્ય ઇલેક્ટ્રોન બંધુતા જવાબદાર છે. ઓક્સિડેશન કરતાનો ક્રમ XeF2 એના કરતાં વધુ XeF4 એના કરતાં વધુ XeF6 પ્રમાણે છે. ઝેનોન ફ્લોરાઇડ્સ ફ્લોરાઇડ આયન ગ્રાહી સાથે પ્રક્રિયા દ્વારા ધન આયન અને આયનદાતા સાથે ઋણ આયન આપે છે. ફ્લોરિન આયન ગ્રાહી સાથે પ્રક્રિયા કરે ઝેનોન F2 પ્લસ PF5 ઝેનોન F ઇન્ટુ PF6 કૌંસની બાર માઇનસ. એ રીતના વાત કરીએ ઝેનોન F4 પ્લસ પેન્ટાફ્લોરો એન્ટીમની સાથે પ્રક્રિયા કરવામાં આવે અથવા કહી શકાય એન્ટીમની પેન્ટા ફ્લોરાઇડ, તો અગત્યની પ્રક્રિયા છે આપણને મળશે ઝેનોન XeF3 ઝેનોન F3 પ્લસ 3 એન્ટીમની F6 માઇનસ બનાવશે. તો ધ્યાનમાં રાખજો, એના પછી વાત કરીએ ઝેનોન F6 પ્લસ MF, તો આયન દાતા સાથે પ્રક્રિયા કરે તો M ઝેનોન F7 માઇનસ બનાવશે. આ ખૂબ જ અગત્યનો પોઈન્ટ છે. એના પછી વાત કરીએ આગળ કેટલાક સંયોજનોના બંધારણો. ઝેનોન F2 સંકરણ sp3 ડીપ આકાર, જેનો આકાર રેખીય છે, ખૂબ જ અગત્યનો મોસ્ટ IMP ભાગ છે, યાદ રાખજો. એના પછી વાત કરીએ તો ઝેનોન F4 એનું સંકરણ છે sp3d2 પ્રકારનું, સમતલ્ય ચોરસ રચના છે. પછી ઝેનોન F6 જ્યારે પણ ઝેનોન F6 આવે 6 અણુ આવે ત્યારે હંમેશા sp3d2 જ હોય, યાદ રાખજો. બરાબર, અહીંયા પણ આપણે એમ કહી શકીએ આકાર અષ્ટફલકીય વિકૃત રચના, અહીંયા ઓલરેડી D આવશે, D2 નહીં આવે. બરાબર, અહીંયા મિસ્ટેક છે. sp3d2 આકારની વાત કરીએ તો વિકૃત અષ્ટફલકીય છે. એના પછી વાત કરીએ ઝેનોન O3 તો સંકરણ sp3 આકારની વાત કરીએ તો આપણે એમ કહી શકાય પિરામિડલ. ઝેનોન O4 તો sp3 આકાર સંકરણ sp3 આકાર સમચતુષ્ફલકીય.
એના પછી વાત કરીએ ઝેનોન એફ એફ ડબલ બોન્ડ ઓ, તો સંકરણ થશે એસપી થ્રી ડી, તમે જોઈ શકો છો ઓલરેડી, અને આપણે ટી આકારમાં જોવા મળ્યા છે. એ રીતના ઝેનોન એફ ફોર ઓ અથવા ઓ એફ ફોર, તો એનો આકાર આવશે સમચોરસ પિરામિડલ, જેનું સંકરણ છે એસપી થ્રી ડી. એના પછી વાત કરીએ આગળ, ઝેનોન ઓ ટુ એફ ટુ, તો એનું આ સંકરણ છે એસપી થ્રી ડી, આકાર છે વિકૃત ત્રિકોણીય દ્વિપિરામિડલ, વિકૃત ત્રિકોણીય દ્વિપિરામિડલ. એ રીતના વાત કરીએ ઝેનોન ઓ થ્રી એફ ટુ એસપી થ્રી ડી, જેનો આકાર ત્રિકોણીય દ્વિપિરામિડલ. એ રીતના એક્સી ઓ ટુ એફ ફોર, તો ટોટલ છ આવ્યા વસ્તુ, તો સંકરણ એસપી થ્રી ડી ટુ અને અષ્ટફલકીય રચના બનાવશે. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ આપણે એમ કહી શકાય હેલોજન, સોરી, નિષ્ક્રિય વાયુની વાતો. એમાં આ સંકરણ અને આકારવાળો જે પોઈન્ટ કીધો લાસ્ટનો પોઈન્ટ, એ ખૂબ જ અગત્યનો છે નીટ માટે, તો ખાસ કરી નાખજો. તો અહીંયા આ ચેપ્ટર ફિનિશ કરીએ અને આ સેશન પણ અહીંયા પૂરું કરીએ આપણે. આખી દુનિયા જ્યારે ઓનલાઈન થઈ રહી છે, નવી ટેકનોલોજી નવી લાઈફસ્ટાઈલ સાથે સંલગ્ન થઈ રહી છે, અને વર્ક ફ્રોમ હોમ જ્યારે નોર્મલ બની રહ્યું છે, ત્યારે સ્ટડી ફ્રોમ હોમ શું એક સારો આઈડિયા નથી? લર્ન લિબર્ટીની નવી એપ, ગુજરાતની સૌથી પ્રતિષ્ઠિત વિશ્વસનીય કોચ અને માર્ગદર્શક લિબર્ટી કરિયર એકેડમી દ્વારા પ્રસ્તુત છે લર્ન એપ. લર્ન એપ આપને ઘરે બેઠા કોચિંગ ક્લાસમાં મળતું શિક્ષણ પૂરું પાડે છે, અને આ એપ ખાસ કરીને ધોરણ 9 થી 12 ગુજરાતી અને ઇંગ્લિશ મીડિયમ તથા નીટ, જેઈઈ મેઇન અને ગુજસેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે બનાવવામાં આવી છે. ઓનલાઈન કોર્સમાં જોડાવા માટે ગૂગલ પ્લે સ્ટોરમાંથી લર્ન એપ ડાઉનલોડ કર્યા બાદ સૌ પ્રથમ રજિસ્ટર કરવું, જેમાં તમારું ફૂલ નેમ, ઈમેલ આઈડી, મોબાઈલ નંબર તથા તમારો પાસવર્ડ સેટ કરવો. હવે આપને મોબાઈલ પર SMS દ્વારા OTP મળશે તથા ઈમેલ આઈડી પર આવેલ કન્ફર્મેશન લિંકમાંથી તમારું અકાઉન્ટ વેરીફાઈ કરાવવું. ત્યારબાદ એપ્લિકેશનમાં તમારા ઈમેલ આઈડી તથા પાસવર્ડથી લોગિન કરવાનું રહેશે. લોગિન થયા પછી હોમ પેજમાં સૌ પ્રથમ આપનું ધોરણ સિલેક્ટ કરો. તેમાં સિલેક્ટ કરવાથી આપને બેચની વિગતો ઉપરાંત ક્લાસીસ, ટેસ્ટ, સ્ટડી મટીરિયલ તથા બીજી વિશેષ માહિતી જોવા મળશે. એક વખત આ પ્રક્રિયા પૂરી થયા પછી બાય નાવ બટન ક્લિક કરીને આપેલ પેમેન્ટ ઓપ્શન્સમાંથી કોઈ પણ ઓપ્શન જેવા કે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ અથવા ગૂગલ પે સિલેક્ટ કરીને તરત જ એનરોલ કરી શકો છો. હવે આપની નક્કી કરેલી બેચ ખુલશે. નમસ્તે વિદ્યાર્થી મિત્રો, અને અનુકૂળતા પ્રમાણે આપ નિષ્ણાત શિક્ષકો દ્વારા સમજાવવામાં આવેલ લેક્ચર સેશન્સ જોઈ શકો છો. આ લેક્ચરને વધુ સમજવા માટે PDF મટીરિયલ્સ ડાઉનલોડ કરી શકશો. એક વખત વિષય સમજી લીધા પછી ચેપ્ટર વાઇઝ ક્વિઝ આપીને પોતાની વિષય સમજ ચકાસી શકો છો, અને જો ક્યાંક આપને કોઈ સમસ્યાનો ઉકેલ ના મળે તો ચિંતા ના કરશો. અમારા ઇન્ટરેક્ટિવ લાઇવ ડાઉટ સોલ્વિંગ સેશન્સમાં લાઇવ ચેટ બોક્સ દ્વારા તમારી મૂંઝવણ તરત દૂર કરી શકો છો. તો હવે લિબર્ટીની નવી લર્ન એપ ડાઉનલોડ કરીને આપ ક્યાંય પણ અને આપના અનુકૂળ સમયે અભ્યાસ કરી શકો છો.